દહીં વડા એ આપણા બધાનું ભાવતું ફરસાણ છે પરંતુ ટ્રેડિશનલ રીતે દહીં વડા બનાવીએ તો તેમાં દાળને ચારથી પાંચ કલાક પલાળવાની અને પછી પીસવાની મહેનત લાગે છે એટલે કે સાંજે દહીં વડા બનાવવા હોય તો સવારથી તમારે તૈયારી કરવી પડે છે પરંતુ આજે આપણે ફક્ત ત્રીસ મિનિટમાં બનાવી શકાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી ઘઉંના લોટના દહીં વડા બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં અડધો કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી બે વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા દહીં વડા તૈયાર થશે પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને ઘઉંના લોટના બિલકુલ પણ ગાંઠા એટલે કે લમ્સ ન પડે તે રીતે તેને મિક્સ કરી અને ઘટ ખીરું તૈયાર કરવું જેમ આપણે અડદની દાળ ચોળાની દાળ કે મગની દાળને વાટી અને પછી જેટલા ખીરુંની કન્સિસ્ટન્સી રાખતા હોઈએ છે તેવી જ રાખવાની છે જો ખીરું વધુ પડતું પાતળું બનશે તો વડા સરખા ફૂલશે નહીં અને તમારે બીજો લોટ ઉમેરવો પડશે આ રીતનું ખીરું કરી તેને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું દસ મિનિટ બાદ ખીરું સરસ પલળીને સેટ થઈ ગયું છે આ સ્ટેજ પર તેમાં વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું અને તેના ઉપર એક ચમચી પાણી ઉમેરી હાથ વડે ખીરુંને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું જેથી તે ફૂલીને સરસ હળવું બનશે અને વડા પણ પોચા અને ટેસ્ટી તૈયાર થશે આપણે દાળનો ઉપયોગ કરીને દહીં વડા બનાવીએ ત્યારે તેમાં સોડા નથી ઉમેરતા પરંતુ આ ઇન્સ્ટન્ટ દહીં વડા છે એટલે તેમાં સોડા ઉમેરવા જરૂરી છે હવે કઢાઈમાં જરૂર મુજબ તેલ મધ્યમ ગરમ કરી તેમાં સમાય તેટલા વડાને તળી લઈશું અત્યારે આપણે નાની સાઈઝના વડા બનાવી રહ્યા છીએ તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ વડા તળાઈને કઢાઈમાં ઉપર આવે એટલે તેને જરા વડે ફેરવતા જવું અને બંને બાજુ લાઈટ ગોલ્ડન બ્રાઉન અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા આપણે અડદની દાળના કે મગની દાળના વડા બનાવીએ તો તેને તળવામાં એક વખતમાં પાંચથી છ મિનિટનો સમય લાગે છે પરંતુ અત્યારે આપણે ફક્ત ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે આ વડા બે મિનિટમાં સરખા તળાઈ જશે બહુ હાઈ ફ્લેમ પર ન તળવા નહીતર તે અંદરથી કાચા રહેશે અને ખાતી વખતે તેનો ટેસ્ટ એટલો સારો નહીં આવે આ રીતે બધી બાજુથી એક સરખા તળાય પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એક બાઉલમાં બે કપ જેટલું પાણી લઈ તેમાં પાંચ ચમચી મીઠું અને ચમચી હિંગ ઉમેરી તેને પાણીમાં સરખી રીતે ઓગાળી આપણે જે વડા તળીને રાખ્યા છે તે તેમાં ડીપ કરીશું પાણી રૂમ ટેમ્પરેચર પર હોય તેનું ખાસ ધ્યાન રાખવું જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો વડા વધુ પડતા સોગી થઈ જશે ઘઉંના લોટના દહીં વડા છે એટલે તેને પાણીમાં ફક્ત પાંચ મિનિટ માટે જ પલાળી રાખવાના છે જો વધુ સમય માટે પલાળી રાખશો તો પણ વડા તૂટી જશે અને તેનો ટેસ્ટ એટલો સારો નહીં આવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે મૂકી રાખીશું પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે વડા સરસ ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે આ વડાને પાણીમાં વધુ સમય માટે ન રાખવા એટલે કે જે સમયે તમારે ખાવા હોય તે સમયે જ તમારે તેને પાણીમાં પલાળવા હવે હથેળી વડે તેમાંથી વધારાનું પાણી નીતારી વડાને આપણે એક પ્લેટમાં ગોઠવતા જઈશું સાંજે અચાનક તમને દહીં વડા ખાવાની ઈચ્છા થાય અને દાળ પલાળવાની ભૂલી ગયા હો તો આ રીતે તમે ફક્ત ત્રીસ મિનિટમાં ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવી તમારા ફેમિલી મેમ્બર્સને સર્વ કરી શકો છો હવે એક કપ પાણી વગરના મોળા દહીંમાં આપણે બેથી ત્રણ ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે બુરું ખાંડ અને વન ફોર ટી સ્પૂન જેટલું સંચળ ઉમેરી તેને હેન્ડ બીટર વડે દહીંની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું સંચળના બદલે તમે સિંધવ અથવા તો મીઠું પણ ઉમેરી શકો છો હેન્ડ બ્લેન્ડર કે મિક્સર જારમાં તમારે દહીંને ન વલવવું નહીંતર તે છાશ જેવું પાતળું થઈ જશે અને દહીં વડા માટેનું દહીં હંમેશા એકદમ મોડું અને પાણી વગરનું હોય તેનું ખાસ ધ્યાન રાખવું દહીં ઘરે કેવી રીતે જમાવવું તેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ રીતે આપણે મધ્યમ ઘટ દહીં તૈયાર કર્યું છે તેને વડાની ઉપર આ રીતે થોડું થોડું રેડતા જવું જો તમારે અડદની દાળના અને ચોડાની દાળના દહીં વડા બનાવતા શીખવું હોય તો તેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે દહીં ઉમેર્યા પછી તેના ઉપર સ્વાદ પ્રમાણે અથવા તો એકથી દોઢ ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરીશું અને તેની સાથે આપણે થોડી ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરીશું આ ચટણીની વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પછી તેના ઉપર થોડું શેકેલું જીરું પાવડર થોડો જીરાવન મસાલો અને લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે ભભરાવીશું ઠાકોરજીની સામગ્રી માટે કરી રહ્યા હો તો લાલ મરચુંના બદલે તમે મરી પાવડર પણ છાંટી શકો છો અને ઉપરથી થોડી બેસનની નાયલોન સેવથી તેને ગાર્નિશ કરી ઠંડા ઠંડા દહીં વડાને આપણે સર્વ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી ઘઉંના લોટના દહીં વડા બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ધન્યવાદ